नमस्ते विद्यार्थी बहनों, धोरण 5 विषय गुजराती, तेमा पाठ 10 मां आपणे भूलनी सजा, एमना लेखक छे प्रकाश लाला। विद्यार्थी बहनों, एक एक वाक्य में प्रश्न जवाब जोईए। शिक्षक अब्राहम ने खुशी थी पुस्तक शा माटे आपे छे? तो जवाब छे, अब्राहम वाचन माटे जिज्ञासु विद्यार्थी छे, तेथी शिक्षक तेने खुशी थी पुस्तक आपे छे। प्रश्न नंबर 2 छे, पुस्तक साथी पलड़ी गयू? तो जवाब आवशे एनो, रात्रे पड़ेला वरसादनी वाचटथी पुस्तक पलड़ी गयू। प्रश्न नंबर 3 छे, शिक्षक लिंकन ने क्यों काम सौंपे छे? तो जवाब छे, शिक्षक लिंकन ने तेमने घेर बागकाम करवानुं तेमज छोड़वाओने पाणी पावानुं काम सौंपे छे। प्रश्न नंबर 4 छे, અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જુએ છે? તો અંતે શિક્ષક લિંકનને અહો ભાવથી જુએ છે। વિદ્યાર્થીની બહેનો, પાઠના લેખક કાવ્યના કવિ યાદ રાખજો, પરીક્ષામાં જોડકા તરીકે પૂછાઈ શકે। પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો, અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો જવાબ છે, સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તે વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી, તેથી તે વિશેની બીજી કોઈ ચોપડી હોય તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો। પ્રશ્ન નંબર 2 છે, પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? જવાબ છે, પુસ્તક વાછટમાં પલળી જવાથી ખરાબ થઈ ગયું, સાહેબને હવે શું જવાબ આપવો, કેમ કે પુસ્તક અબ્રાહમ લિંકનને સાહેબે વાંચવા આપ્યું હતું, તે વિચારે છે। મારી પાસે એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી લાવીને સાહેબને આપી શકું, સાહેબને જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું છે, અથવા એમ કહું કે રસ્તામાં પડી ગયું। ના ના, અસત્ય તો ન જ બોલવું, અબ્રાહમ લિંકન આવા અનેક વિચારો કરે છે। પ્રશ્ન નંબર 3 છે, અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈ અને સી વાત કરે છે? તેમનો જવાબ છે કે અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને કહે છે કે સાહેબ, મારાથી એક ગફલત થઈ ગઈ છે, ગફલત એટલે ભૂલ, વાંચતા વાંચતા પુસ્તક નીચે પડી ગયું અને હું ઊંઘી ગયેલો, રાત્રે ખૂબ વરસાદ પડ્યો, એમાં બારી વાટે ઘરમાં પાણી ભરાયું અને પુસ્તક પલળી ગયું, વાંચવાના કામનું રહ્યું નથી, હું ગુનેગાર છું સાહેબ, આવી રીતે વાત કરે છે। પ્રશ્ન નંબર 4 છે કે સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કહ્યું? સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને પોતાના મનની શાંતિ માટે થોડા દિવસ કોઈ કામ કરવાની તક આપવા માટે કહ્યું। નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આ પ્રશ્ન જવાબ વ્યવસ્થિત રીતે તમે સાંભળજો વિડીયોમાં, અને તમારે લખવાના પણ છે બાકી બુકમાં, વોટ્સઅપમાં હું હોમવર્ક મોકલીશ, પણ તમે સાંભળો તો તમારે વધારે આવડે, એટલે 2-3 વખત વિડીયો સાંભળવાના। નમસ્તે વિદ્યાર્થીની બહેનો।